આજે આપણે ભણીશું કોમ્પ્યુટર ધોરણ 7 ઇન્ટરનેટ અને ઈમેલ. તો ઇન્ટરનેટ છોકરો તમે જાણો જ છો ને, અત્યારે આપણે ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરી જ છીએ. તો આ ઇન્ટરનેટ છે શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. તો ઇન્ટરકનેક્શનમાંથી ઇન્ટર અને નેટવર્કમાંથી નેટ, આ બે શબ્દને જોઈન કરીને એક ઇન્ટરનેટ શબ્દ બન્યો. અને ઇન્ટરનેટ છે એ શું છે? તો કે ઇન્ટરનેટ છે વિશ્વભરના જેટલા કોમ્પ્યુટર છે એનું સાંકળતું એક નેટવર્ક છે. અને ઇન્ટરનેટ છે એ કોઈનું માલિકીનું નથી, જેમ કે એ કંપની હોય છે, બરાબર છે, ઓફિસ બધી કંપનીઓ બધી હોય છે એના પ્રોપર માલિક હોય છે. પણ આ ઇન્ટરનેટ છે એનું કોઈ પ્રોપર માલિક નથી, એના અલગ અલગ ઓર્ગેનાઇઝર છે. જેમ કે આપણે અલગ અલગ નેટવર્ક યુઝ કરીશું, જેમ કે આઈડિયાનું છે, વોડાફોનનું છે, એરટેલનું છે, આપણા બધે અલગ અલગ નેટવર્ક આપણે યુઝ કરીએ છીએ. તો એ બધે અલગ અલગ નેટવર્ક છે, એના બધા અલગ અલગ ઓર્ગેનાઇઝર છે. તો અહીંયા હું તમને સમજાવું કે ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવાનો. તો આપણે જુઓ છો કે ઇન્ટરનેટમાં આપણે કોઈ પણ માહિતી કે ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે ઇન્ટરનેટમાં વેબ બ્રાઉઝર તરીકે એવા ઘણા પણ પ્રોગ્રામ છે જેના થ્રુ આપણે અલગ અલગ ઇન્ફોર્મેશન જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા આપણે સિલેબસમાં છે ઇન્ટરનેટ એક્સપ્લોર. તો ઇન્ટરનેટ એક્સપ્લોર વિશે આપણે આજે સમજીશું. તો ઇન્ટરનેટ એક્સપ્લોર છે, બરાબર છે. તો જુઓ છોકરા, અહીંયા આપણે ઇન્ટરનેટ એક્સપ્લોર છે એ ઇન્ટરનેટ વગર ચાલશે નહીં. એટલે ઇન્ટરનેટ એક્સપ્લોર ખોલવા માટે ઇન્ટરનેટની જરૂર પડશે. તો જુઓ છોકરો, આ છે ઇન્ટરનેટ એક્સપ્લોર. તો અહીંયા હું તમને બેઝિક ઇન્ટરનેટ એક્સપ્લોર વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપું. તો જુઓ છોકરો, આ શું છે? આ ફાઇલ એડિટ વ્યૂ ફેવરિટ્સ એ ટૂલ્સ હેલ્પ લખ્યું છે, એને આપણે શું કહેવાય? મેનુ બાર. તો મેનુ બાર એટલે કે આપણે કોઈ પણ વેબ પેજમાં વર્ક કરતા હોય, કોઈ પણ કમાન્ડથી અમને જરૂર પડે કોપી પેસ્ટ કરવાની, તો આપણે આ મેનુ બારથી કમાન્ડ મેનુ બારની મદદથી આપણે કમાન્ડ્સ યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટાઇટલ બાર. તો તમે જુઓ છો ટાઇટલ બાર આ બ્લુ કલરની ઉપર લાઈન છે, એ વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોર લખ્યું છે, એને શું કહેવાય? ટાઇટલ બાર. કે જે આપણા હાલના વેબ પેજ પર હોય તેનું એ ટાઇટલ એટલે કે શીર્ષક દર્શાવે છે. તો તેની જમણી સાઈડ તમે જુઓ તો આ ત્રણ બટન દેખાય છે તમને. આ છે મિનિમાઇઝ, આ છે રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. મિનિમાઇઝ એટલે આપણે ખબર છે, આપણે મિનિમાઇઝ કરવી હોય તો અહીંથી મિનિમાઇઝ કરી શકીએ, રિસ્ટોર ડાઉન અને આ આપણે ઇન્ટરનેટ એક્સપ્લોર ક્લોઝ કરવું હોય તો અહીંથી આપણે ક્લોઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વેબ એડ્રેસ બાર. જુઓ છોકરો, આ ઈવર આ ઈ દેખાય છે, બરાબર છે. એટલે આ જે દેખાય છે એને કહેવાય એડ્રેસ બાર. એડ્રેસ બાર એટલે કે આપણે કોઈ પણ વેબ પેજનું એડ્રેસ છે, બરાબર છે, એ અહીંયા કોઈ પણ વેબ પેજની આપણે મુલાકાત લીધી હોય એ સાઇટનો અહીંયા એડ્રેસ દર્શાવે છે, એટલે આને શું કહેવાય? એડ્રેસ બાર. જુઓ છો, આ છે બેક અને આ છે ફોરવર્ડ. તો બેક એટલે કે આપણે જે પણ પેજની મુલાકાત લઈ લીધી છે, બરાબર, જે વેબસાઇટની આપણે મુલાકાત લઈ લીધી છે એ જ વેબસાઇટમાં આપણે પાછા જવા માટે એને આપણે કઈ બટનનો યુઝ કરશું? બેક. અને હાલની એટલે અને ફોરવર્ડ એટલે કે જે પણ આપણે વેબ પેજની મુલાકાત લેતા હતા એ જ વેબ પેજ પર પાછા જવા માટે કેનો ઉપયોગ કરશું? ફોરવર્ડનો. આ છે રિફ્રેશ. જો તો આપણે કોમ્પ્યુટરને જેમ રિફ્રેશ કરીએ છીએ કે કોમ્પ્યુટર હેંગ ના થાય, એવી જ રીતે આપણે વેબસાઇટ યુઝ કરતા હોય, બરાબર, આપણે ઇન્ટરનેટ એક્સપ્લોર યુઝ કરતા હોય ત્યારે વેબ પેજને રિફ્રેશ કરવા માટે અહીંયાથી આપણે રિફ્રેશ કરી શકીએ છીએ, જેનાથી વેબ પેજ છે એ હેંગ ના થાય, વેબસાઇટ છે એ હેંગ ન થાય. આ છે સ્ટોપ. ડાઉનલોડની પ્રક્રિયા, આપણે ડાઉનલોડની જે પ્રોસેસ હોય એને આપણે સ્ટોપ કરવા માટે અહીંથી આપણે ડાઉનલોડની પ્રોસેસ છે એ સ્ટોપ પણ કહી શકીએ છીએ. જુઓ છોકરા, આ છે સ્ટેટસ બાર. અહીંયા છે એ વેબ પેજનું સ્ટેટસ બાર દર્શાવે છે, આ તમને દેખાય છે. અને આ છે ઇન્ટરનેટ સિમ્બોલ. તમે જુઓ છો, આ છે ઇન્ટરનેટ કનેક્ટિવ આઇકન, અને શું કહેવાય? બ્લુ કલર તમે દેખાય છે એને શું કહેવાય? કનેક્ટિવ આઇકન, જે ઇન્ટરનેટનો સિમ્બોલ છે. તો હવે હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ કે ઇન્ટરનેટ કેવી રીતના આપણે વેબસાઇટ સર્ચ થાય. થેન્ક યુ.